कोरोना रसीकरण अभियान ने एक वर्ष पूर्ण थई गयु छे। सूरत नी जो वात करिए तो सूरत मां 42 लाख थी वधु लोको ने कोरोना नो प्रथम डोज अपायो छे, जारे 36,50,000 लोको कोरोना ना बीजा डोज लेवा माटे सशक्त हता, जे पैकी हजु 3 लाख थी वधु लोको ए बीजो डोज लेवामां उदासीनता दाखवी छे। महानगरपालिका द्वारा अपील करवामां आवी रही छे कि जेमणे पण कोरोना रसीनो बीजो डोज लेवानुं बाकी छे तेओ सत्वरे रसी लई ले, ते आवश्यक छे। આપણે જાણીએ છીએ તેમ આ કોવિડની મહામારી સામે લડવા માટે વેક્સિન એ ખૂબ જ અગત્યનું હથિયાર છે। સુરત કોર્પોરેશન દ્વારા જેટલા એલિજિબલ અંદાજે 34 લાખ અને 32,000 જેટલા લોકો છે જે વેક્સિન માટે એલિજિબલ હતા, એ તમામને ઉપરાંત 122% જેટલા એટલે લગભગ 42 લાખ લોકોને આપણે વેક્સિન આપી દીધી છે, એનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે। બીજો ડોઝ જે છે એની અંદર એ જે 42 લાખ લોકો આપ્યા અને વેક્સિન આપી પ્રથમ ડોઝ, એની અંદર લગભગ 36 લાખ અને 50,000 જેટલા લોકો એવા છે કે જે બીજો ડોઝ લેવા માટે એલિજિબલ થઈ ગયા છે। તે પૈકી આપણે 90% લોકોને બીજો ડોઝ પણ આપી દીધો છે, પરંતુ હજુ પણ 3 લાખ લોકો એવા છે કે જે લોકો બીજો ડોઝ લેવા માટે એલિજિબલ છે તેમ છતાં વેક્સિન લેવા માટે આવ્યા નથી। જે અગાઉ 8 થી 5 અઠવાડિયા પહેલાં લગભગ 6 લાખ જેટલા લોકો હતા, સુરત કોર્પોરેશન દ્વારા માનનીય કમિશનર સાહેબ દ્વારા આ વિષય ઉપર અવારનવાર જુદા જુદા ગ્રુપ સાથે મિટિંગ કરી, સોસાયટીના પ્રમુખ સાથે મિટિંગ કરી, માનનીય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કોર્પોરેટરશ્રી તમામ સાથે મિટિંગો કરી, અને તે ઉપરાંત જે કોવિડ કેર સેન્ટર ચલાવતા હતા એવા કોમ્યુનિટી લીડર્સ સાથે મિટિંગ કરી, અને સાથે સાથે ઇન્ડસ્ટ્રી, ડાયમંડ, ટેક્સટાઇલ તમામ જગ્યાએ મિટિંગ કરી અને એ ઇનિશિયેટિવ લઈ અને સેકન્ડ ડોઝ માટે જે એલિજિબલ હોય એને તાત્કાલિક સેકન્ડ ડોઝ લેવા માટેની સૂચના અપાઈ, થોડા રિસ્ટ્રિક્શન્સ કરવામાં આવ્યા, અને એના કારણે 6 લાખ ઉપરથી આપણે એ ગેપ અત્યારે 3 લાખ જેટલો છે। અને આપણે સૌ જાણીએ છીએ કે જેણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય છે તેઓને અત્યારે જે પણ સંક્રમણ થાય છે પરંતુ એની ગંભીર આડઅસરો છે અથવા તો એની ગંભીરતા ખૂબ જ ઓછી કરી શક્યા છે, ઇવન આપણે હોસ્પિટલ એડમિશન પણ અટકાવી શક્યા છે। અને એના એ માટે હજુ પણ બધાને અપીલ કરીએ છીએ કે જેનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી હોય એ તાત્કાલિક પોતાનો સેકન્ડ ડોઝ લઈ લે, પોતાની જાતને સેફ કરે અને સાથે સાથે સમાજને પણ તેઓ સેફ કરે।